તલોદના રાણાસરની સગર્ભા મહિલાને કોબ્રાએ ડંખ મારતા 108 માળ પર હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સિવિલને ડોક્ટરોની ટીમ દ્વારા 6 કલાકની મહેનત બાદ બાળક અને માતાનો જીવ બચાવી લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદના રણાસરમાં રહેતા સાંગાભાઈ રબારીની પત્ની 30 વર્ષીય જસુબેન ગર્ભવતી હતા અને 9મો માસ ચાલતો હતો. દરમિયાન ઘરમાં સૂઈ રહેલા જસુબેનને 2 દિવસ પહેલાં કોબરા સાપે ડાબા હાથના પંજાની પાછળ ડંખ માર્યો હતો, જેને લઈને પરિવારજનો તાત્કાલિક સગર્ભા જસુબેનને અંજલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ જસુબેન બેભાન હોવાને લઈને આગળ ખસેડવાની સલાહ આપતા 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલની ટીમને 6 કલાક બાદ સફળતા મળી હતી અને સગર્ભા મહિલાને વેન્ટિલેટર પર નોર્મલ ડિલિવરી કરાવી બાળક અને માતા બંનેને બચાવી લીધા હતા. મહિલાની ડિલિવરી બાદ 24 કલાક વેન્ટિલેટર હટાવી લેવાયો હતો. તો બાળકને NICUમાં રાખવામાં આવ્યું છે અને હાલમાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે, ત્યારે પરિવારજનોને જેટલી ખુશી હતી તેના કરતાં વધારે તબીબોની ટીમને પણ મહેનતનું ફળ મળતા વધુ ખુશી હતી. દિલ રાવલ, જેડેશ્રી, સાબરકાંઠા. સાહેબ, જે પ્રેગ્નન્ટ લેડી હતા, પ્રેગ્નન્ટ લેડીને શું થયું હતું અને કેવી રીતે એનો બચાવ કરીને હતા, હાલ કેવી પરિસ્થિતિ? ઓકે. તારીખ 16/8/2023ના રોજ સવારે 8 વાગ્યે 30 વર્ષના ફિમેલ જસુબેન રબારી કરીને પેશન્ટ આવેલ, રણાસણ અંજલી હોસ્પિટલથી એમને રિફર કરવામાં આવેલ. ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા બાદ પેશન્ટ અહીંયા અનકોન્શિયસ અવસ્થામાં આવેલ. જો એને તુરંત જ સારવાર ના મળેલ તો પેશન્ટ અને એ દર્દી છે એ 9 મહિનાનો પ્રેગ્નન્ટ હતી, એટલે એના બચ્ચા ઉપર બી રિસ્ક હતું, બંનેની જિંદગી દાવ પર હતી. પેશન્ટની હિસ્ટ્રી એવી હતી કે 3-4 કલાક પહેલાં એને ડાબા હાથમાં સાપ કરડેલ અને એની 3-4 કલાક પછી પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયેલ, ત્યારબાદ અહીંયા રિફર કરવામાં આવેલ. પેશન્ટ આવ્યા બાદ તુરંત જ એને ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડેલ. બંનેની હાઈ રિસ્ક કન્સેન્ટ લેવામાં આવેલ, કારણ કે બંનેના જીવને જોખમ હતું. 6 કલાક બાદ આપણે પૂરા મેડિસિન ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ત્રણેયના સહયોગથી 6 કલાક બાદ બચ્ચાની નોર્મલ ડિલિવરી કરી અને બચ્ચું નોર્મલ અવસ્થામાં ICUમાં એડમિટ કરેલ. ડિલિવરી શેના પર કરાવી હતી અને કયો સાપ કર્યો? એ કોબરા, જે ન્યુરોટોક્સિક સાપ હોય કે જે 3-4 કલાકમાં પેશન્ટનું મૃત્યુ કરી શકે, જે સૌથી ઝડપી ઝેર પ્રસરે અને ડાયરેક્ટ એની મગજ પર અસર હોય, જેને ન્યુરોટોક્સિક સ્નેક બાઇટ કહે છે. વેન્ટિલેટર પર ડિલિવરી? વેન્ટિલેટર પર નોર્મલ ડિલિવરી કરવામાં આવેલ, સિઝેરિયનની બી જરૂર નહીં પડે. હાલ કેવી પરિસ્થિતિ? હાલ બંને પેશન્ટ સ્ટેબલ છે અને પ્રોબેબલી આપણે કાલે ડિસ્ચાર્જ કરીશું, બચ્ચું અને મા બંને. બાળક? હા. શું નામ આપ્યું? ડૉક્ટર અનિલ ચૌહાણ. હું મેડિસિન ડિપાર્ટમેન્ટ.